नमस्कार विद्यार्थी मित्रों, आज आप फरी टेक्स्ट ने अंदर आप यूनिट फोर शुरू करे छे। गया लेक्चर की अंदर तमने कॉम्प्रिहेंशन विभाग की अंदर बे मुद्दा आप शुरू कराया था, एम न्यूज क्लिपिंग अने साथे डेटा राइटिंग की माहिती आपी थी अने लख्यू छे। मित्रों, ये काम तमारे पूरु करवानु छे। हवे आपणे यूनिट तरफ जाइए तो यूनिट फोर छे एनी अंदर एनुं जे रीड वन छे एना विषे बात करवानी छे, जेनुं नाम छे द एडजस्टमेंट, एटले के आपणे अनुकूलता। तो अनुकूलता मेळवानी होय अथवा अनुकूल थवुं होय ए बाबत विषेनो पाठ अहींया आपणे समजवानो छे, जेना राइटર છે ગુલજાર। હવે ગુલજાર જે રાઇટર છે મિત્રો, એ કેવા ફિલ્મ સર્જક પણ છે, સાથે કવિ છે, લેખક છે, ગીતકાર છે, એમ ઘણી બધી બહુમુખી પ્રતિભા ધરાવે છે। અને મિત્રો, એમણે જ પોતે એક આ જે પાઠ લખ્યો છે ખૂબ જ સારો એવો, સમાજ માટે અને આવનારી પેઢી માટે પણ ખૂબ જ ઉપયોગી બને એવો આ પાઠ છે। એડજસ્ટમેન્ટની અંદર મિત્રો વાત કરી છે કે પોતાની સાથે રહેતી વ્યક્તિઓ જે હોય, એ કોઈ પણ સંબંધ આપણી સાથે ધરાવતા હોય એની અંદર કે છે, અંગત વ્યક્તિ સાથે અનેક પ્રકારના મતભેદ હોય, મનભેદ હોય અને ઘણા લાંબા સમય સુધી આપણે એની સાથે જોડાયેલા હોઈએ, ત્યારબાદ કે છે એ જ વ્યક્તિનું જો આપણી પાસે આપણી સાથે એમનું અસ્તિત્વ ન હોય તો એમની ખોટ છે એ અત્યંત ઝઘડો છે, અત્યંત પ્રેમમાં પરિણમે છે। એની ખોટ ક્યારેક ક્યારેક આપણે સહન પણ કરી શકતા નથી, એ વાત અહીંયા કરી છે મિત્રો। આ પાઠની અંદર નાના અને નાની નું જે કેરેક્ટર છે, પાત્ર છે, એની વાત કરી છે। નાના એટલે એક કેરેક્ટર તરીકે છે, આપણા લેખક જે છે એમના નાના છે। નાના એટલે કે આપણા જે આપણી મમ્મી છે એમના પપ્પા, એને આપણે નાના કહીએ છીએ, અને નાની એટલે કે મમ્મી છે એમના મમ્મી એટલે કે નાની। આપણા લેખકને અહીંયા વાત કરી છે કે એમના નાના અને નાની વિશેની વાત કરી છે કે બંને સતત જોડે રહે છે આખી જિંદગી, ઝઘડો, મીઠો ઝઘડો, ક્યાંક કડવો ઝઘડો થતો હોય છે, પણ છેલ્લે જ્યારે બેમાંથી એક વ્યક્તિનું અવસાન થઈ જાય છે, એટલે કે નાનીનું જ્યારે અવસાન થઈ જાય છે, નાના પોતે 85 વર્ષના ઉંમરે છે ત્યારે નાના એકલા પડી જાય છે, અને નાનીના મૃત્યુ બાદ માત્ર ત્રણ વર્ષ બાદ એમનું પણ મૃત્યુ થઈ જાય છે, પણ એ 3 વર્ષની અંદર પોતે નાનીના જેવું જીવન જીવવા લાગે છે મિત્રો। આ પાઠની અંદર એક અત્યંત લાગણીશીલ જે સ્વભાવ કહી શકાય એની રજૂઆત છે। બીજું કે છે, લેખકે અહીંયા પોતે નાના અને નાની એમના જીવનની અંદર કેવા ચડાવ ઉતાર આવે છે, એમના જીવનની અંદર પણ એમના માતા સાથેના જે અનુભવ છે એની વાત કરી છે, અને ઘરડી વ્યક્તિ જે છે એ ઘરડી વ્યક્તિને છેલ્લે ઉંમરમાં જે છેલ્લો પડાવ છે એની અંદર કેવી અનુકૂળતા જોઈએ છે, કેવો માહોલ જોઈએ છે પણ એ રજૂ કર્યું છે। બીજું મિત્રો, કે આ રીડની અંદર આપણને યુવા પેઢીને એક સંદેશ પણ આપ્યો છે કે જે વ્યક્તિ પોતાની યુવાની પ્રૌઢ અવસ્થા અને પોતાનું જે સમગ્ર જીવન પોતાના બાળકોના ભવિષ્યને સુધારવા માટે જે સતત મહેનત કરીને પોતે જ્યારે બધા જ કામ પૂરા કરીને પોતાના જીવનની અંદર નિરાંત અનુભવવાનો સમય આવે છે, જે વૃદ્ધાવસ્થા છે એ વૃદ્ધાવસ્થાની અંદર કે છે જ્યારે પોતાના ઘરની અંદર એનું એક અસ્તિત્વ એક સારું એવું હોવું જોઈએ, અને એ અસ્તિત્વને સમજવાની વાત અહીંયા લેખકે આપણને સમજાવી છે કે ઘરની અંદર રહેનારું જે વૃદ્ધ વ્યક્તિ છે, દાદા છે કે દાદી છે કે નાના કે નાની, એ વ્યક્તિ વૃદ્ધ બની છે એના પહેલાં એ પણ આપણી જેમ વિદ્યાર્થી બનીને ગોલ સાથે ભણી છે, ભણ્યા પછી પોતે લગ્ન જીવનની અંદર પોતાના સંતાન છે, સંતાનને મોટા કરવા માટે, સંતાનને યોગ્ય જગ્યાએ ગોઠવવા માટે એ પોતે કે છે એક ટાર્ગેટ સાથે સતત પરિશ્રમ કર્યો છે, અને પરિશ્રમ કર્યા બાદ હવે આજે એ વૃદ્ધ વ્યક્તિ ઘરમાં શાંતિથી બેઠી છે, ત્યારે આપણે એ શાંતિથી બેસનાર વ્યક્તિને નકામી વ્યક્તિ અથવા તો કોઈ પણ ઉપયોગ વગરની વ્યક્તિ કે ક્યારેક વસ્તુ તરીકે જો એને ઉલ્લેખતા હોઈએ તો એ વ્યક્તિને એક યોગ્ય ન્યાય આપવાની વાત પણ આ પાઠમાં મિત્રો કરી છે કે એમને તમારે એડજસ્ટ કરવાના છે, કારણ કે એ વ્યક્તિ આખી જિંદગી આપણને એડજસ્ટ કર્યા છે, ક્યાંક આપણી નાનપણની જે ભૂલો છે, નાની નાની બાબતો છે એને એ લોકોએ જે પોઝિટિવલી લીધી છે, તો ઘડપણની અંદર તમે
એ લોકોની જે બાબતો છે, એમનું બિહેવિયર છે, એમની જે કેટલીક અપેક્ષાઓ છે, અપેક્ષાઓને પોઝિટિવલી લઈ શકો એવું પણ આ પાઠમાં સમજાવ્યું છે. મિત્રો, ગુલજાર આપણા લેખકે બહુ સરસ એવો સંદેશ આપની યુવા પેઢીને આપ્યો છે કે પાઠ દ્વારા, કે ગુલજાર પોતે કે છે કે એક સારા એવા લેખક હોવા છતાં પોતાના નાના છે, નાના સાથે એમનું વર્તન કેવું છે, નાના અને નાની બંને જ્યારે સાથે હતા ત્યારે એ લોકો એમની સાથે કેવી રીતે વર્તન કરતા હતા, નાનીના ગુજરી ગયા પછી નાનાની દરેકે દરેક ભૂલ છે, જીદ છે, એ દરેકને આપણા લેખકે કેવી સહજતાથી અહીંયા સમજાવી છે એ પણ વાત કરે છે. જો મિત્રો, દરેક યુવાન અથવા તો યુવા વર્ગ આ ગળપણમાં અથવા તો ઘરડી વ્યક્તિઓની લાગણીઓ સમજી જાય તો કદાચ ઘરડાઘર છે નામશેષ બની જાય અને કદાચ એનો અંત આવી જાય. કારણ કે એ વ્યક્તિનો છેલ્લો પડાવ જ્યારે આરામનો આવે છે ત્યારે આપણે જ્યારે દોડીએ છીએ અને આપણો પણ આ પડાવ એક સમય આવવાનો છે એવું વિચારીને ચાલીશું તો ચોક્કસ આપણે કંઈક બદલાવ લાવી શકીશું. હવે મિત્રો, આપણે આ પાઠની અંદર આપણા ગ્લોસરી વર્ડ જોઈ લઈએ. તમારે ગ્લોસરી વર્ડ્સ લખવાના છે. હવે ગ્લોસરી વર્ડ્સના મિનિંગ તમને સમજાવતા રહીએ અહીંયા, એ તમે એ રીતે લખતા રહેશો. પહેલો શબ્દ છે ફ્યુનરલ, એટલે કે સેરેમની હેલ્ડ ઇન ઇમિડિયેટલી બિફોર બરીડ ઓર ક્રિમેશન, એટલે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે એમાં એને દાટવાની અથવા તો એને બાળવાની જે વિધિ છે એના પહેલાં એ જે કાર્યક્રમ થાય છે એટલે કે સેરેમની થાય છે, એટલે કે ફ્યુનરલ કે એ જે મૃત્યુ બાદ પછીની જે ક્રિયા છે એટલે કે અંતિમ સંસ્કાર અહીંયા એને કહેવાય છે કે જે છેલ્લો સંસ્કાર છે. પછી બીજો શબ્દ છે વિસ્પર, એટલે કે સ્પીક સોફ્ટલી, ધીમેથી બોલવું, સાચવીને બોલવું. પછી સી હર ઇન ધ બિયોન્ડ, એટલે કે મીટ હર આફ્ટર ડેથ, કે એને હું મૃત્યુ પછી મળીશ. સી હર બિયોન્ડ એટલે મૃત્યુ પછી તેને મળવું. બેર એટલે વુડન ફ્રેમ ઓન વિચ ધ ક્રોસ્પ ઇઝ કેપ્ટ, કે જેવી એક લાકડાની જે ફ્રેમ છે કે જેની ઉપર મૃતદેહને મૂકવામાં આવે છે, એટલે કે નનામી. પછી છે રેડિયન્ટ એટલે કે ગ્લોઈંગ, બીજો અર્થ છે બ્રાઇટ, અહીંયા ગ્લોઈંગ અને બ્રાઇટ છે એટલે કે ચમકતું હોય તેવું, ચમકદાર. પછી શબ્દ છે કોબલિંગ, એટલે કે આર્ગ્યુઈંગ ઓર રેઇઝિંગ ઓબ્જેક્શન્સ અબાઉટ એન ઇનસિગ્નિફિકન્ટ મેટર, એટલે કે છે કોબલિંગ એટલે દલીલ કરવી અથવા તો જુદા જુદા વિરોધ દર્શાવવા. પછી છે ફ્લસ, એટલે કે રેડનિંગ ઓફ ધ ફેસ રિસ્ક કોઝડ બાય ધ ઇન્ટેન્સ ઇમોશન, બીજો અર્થ છે ટર્ન રેડ, એટલે કે લાલચોળ થઈ જવું, ચહેરો છે લાલગુમ બની જવું. પછી છે પેટી, ઇનસિગ્નિફિકન્ટ અથવા ટ્રિવિયલ, પેટીનો શબ્દ છે અહીંયા અસામાન્ય, જે શબ્દ આપી શકાય છે એવો અહીંયા આપેલો છે. ત્યારબાદ છે ઇન્ટરવન્સ, એટલે કે મેડિએટ અને ગેટ ઇન્વોલ્વડ ટુ રિસોલ્વ કોન્ફ્લિક્ટ છે અહીંયા, એટલે કે અહીંયા દખલગીરી કરવી તો ગેટ ઇન્વોલ્વડ એટલે સમાવેશ કરવો. ત્યારબાદ છે અહીંયા ક્વિપ, મેક અ વિટી રિમાર્ક, એટલે કે અહીંયા ટીકા કરવી, ટિપ્પણી કરવી. રેપ્રિમેન્ડ એટલે કે સ્કોલ્ડ, ઠપકો આપવો. બિયર ધ બર્ન્ટ એટલે કે ટોલરેટ, એટલે કે સહન કરવું. હુશ આઉટ અહીંયા છે, એનો અર્થ છે મેકિંગ અ સોફ્ટ સાઉન્ડ લાઇક અ વિન્ડ, ખૂબ જ ધીમા અવાજે બોલવું અથવા પવન જેવા અવાજથી સુસવાટાપૂર્વક બોલવું. ઇમ્પ્રેશનેબલ એટલે કે ઇઝીલી ઇન્ફ્લુઅન્સ્ડ, કે એકદમ સરળતાથી અથવા ઝડપથી કોઈની અસરમાં આવી જવું, પ્રભાવમાં આવી જવું. પ્રોવોક કોઝડ એંગર, કોઈ બાબતના લીધે, કારણના લીધે ગુસ્સે થવું. પછી છે પરેડ, પરેડ મીન્સ વોક પ્રાઉડલી, એટલે કે ગર્વભેર ચાલવું. પછી છે સ્કૂપ, ઇમ્બ્રેસ સમવન ટુ પ્રોટેક્ટ એન્ડ એક્સપ્રેસ ધ વાન્થ, એટલે કે છે સ્કૂપ એટલે કોઈકને રક્ષણ માટે કે હુંફ માટે ભેટી પડવું. પછી છે થ્રેશ, એટલે કે બીટ, એટલે કે મારવું અથવા ફટકારવું. ટુ ગેટ વન્સ વે વિથ ધ મેક અધર્સ ડુ એઝ વન વિશિસ, એટલે કે પોતાની વાત મનાવવી. બેરલી ઓડિબલ,
टू सॉफ्ट अ वॉइस टू बी हर्ड एटले कि अत्यंत धीमू सांभळी पण न शकाय तेवू। पछी छे वेगर एटले कि बेट एटले कि शरत। पछी छे बिलोंगिंग तो पोजेशन्स थिंग्स एटले कि पोतानी मालिकीनी होवी वस्तुओ। कार्ट अवे टेक अवे એટલે કે દૂર લઈ જવું। ઇમર્શન છે રિલીઝિંગ ઓફ સમથિંગ ઇન ટુ વોટર એટલે કે વિસર્જન કરવાની વાત છે। ઇમર્શન એટલે વિસર્જન। પછી કે છે પે હીડ ટુ એટલે કે પે અટેન્શન ટુ ધ્યાન આપવું। ડેમ્ડ એટલે કે બેડ અહીંયા એટલે કે છે ખરાબ। યુઝડ ફોર કર્સિંગ। પછી કે છે ટેકન અ બેક ધ શોક્ડ સરપ્રાઈઝ આઘાત લાગવું અથવા આશ્ચર્યચકિત થઈ ગયા। ઇન્ટોનેશન એટલે કે છે રાઇઝ એન્ડ ફોલ ઇન પીચ એટલે કે પોતાના અવાજની અંદર ઊંચા નીચા આરોહરો લાવવા। કર્લ્ડ અપ એટલે કે રાઉન્ડેડ થઈ જવું એટલે કે ગોલ્ડ બોલ વાળી જવું તૂટ્યું વાળી જેવું। ડિસોસિએટિવ પર્સનાલિટી એટલે કે અ મેન્ટલ ઇરેગ્યુલારિટી ઇન અ પર્સન્સ થોટ્સ મેમરીઝ ફિલિંગ એક્શન ઓર સેન્સ ઓફ આઇડેન્ટિટી એટલે કે છે ડિસોસિએટિવ પર્સનાલિટી માનસિક અસ્વસ્થતાવાળી વ્યક્તિ એવી વ્યક્તિ કે જે મેન્ટલી પોતે ઇરેગ્યુલર બની ગઈ હોય તેવી એના વર્તન વાણી વ્યવહારમાં બધામાં ફરક પડી ગયો હોય। મોર્ફિંગ ટ્રાન્સફોર્મેશન ફ્રોમ વન ઇમેજ ટુ અનધર એટલે કે પરિવર્તન બદલાવ એક જ વ્યક્તિ જે પર જે ઇમેજમાં છે એનામાંથી બીજી ઇમેજમાં આવી જાય। અહીંયા પાઠની અંદર મોર્ફિંગ એટલે એક જ વ્યક્તિ પોતાનું પાત્ર બીજી વ્યક્તિના પાત્ર પ્રમાણે જીવવા લાગે તે। અનબર્ડન એટલે રિલીવડ એટલે કે રાહતપણે તેવું। સ્ટન્ટ એટલે પણ શોક્ડ એટલે કે આઘાત લાગવો। ધોતી એટલે અહીંયા સારી છે પંજાબીમાં ધોતીને સાડી છે અને ધોતી કહેવાય છે એટલે આપણે સાડીને ગુજરાતીમાં સાડી કહીએ છીએ અહીંયા પંજાબીની અંદર સાડીને ધોતી કહેવાય છે। તો મિત્રો આપણા આ ગ્લોસરી વર્ડ છે તમે ખાસ લખી દેશો ફરજિયાત એના ઉચ્ચાર ગુજરાતી મિનિંગ બધું લખવાનું છે અને જ્યારે પાઠ આપણો શરૂ થશે ફકરા વાઇઝ ત્યારે તમારે એ પાઠમાંથી આપણા આ પાઠમાંથી મિનિમમ તમારે 15 શબ્દ વધારાના એટલે કે નવા શબ્દો પાઠમાંથી પણ લખવાના રહેશે। આપણે પાઠ ચલાવીશું ત્યારે આપણે યુનિટ વખતે જે શબ્દ નીચે લાઈન થાય તમને નવો લાગે એ શબ્દ તમારે નોટેડ કરવાનો છે। થેન્ક યુ।